હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર ફરી એકવાર મેથ્સ વિથ વિવેક સરમાં તમારા સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 એનસીઆરટી ચેપ્ટર નંબર 14 નો એક છેલ્લો તબક્કો એ પસાર કરવાનો છે. પહેલો તબક્કો મધ્યક વિષયનો હતો, બીજો તબક્કો મધ્યસ્થ વિષયનો હતો અથવા બહુલક વિષયનો હતો, ત્રીજો તબક્કો આપણે મધ્યસ્થ માટે આપ્યો અને ચોથો જે અંતિમ ચરણનો તબક્કો છે એમાં આપણે ઓજીવ વક્ર દોરવાના છે. મતલબ કે એક પ્રકારનો ગ્રાફ દોરવાનો છે. શું દોરવાનો છે? ગ્રાફ. સાદી ભાષામાં કહીએ તો જીરાફ કહેવાય, આ જી ને આ રાફ. એટલે એક પ્રકારના આપણે જીરાફ દોરવાના છે. હવે એ કઈ રીતે દોરવા, બરોબર છે? એ આજે ધીરે ધીરે શીખવાનું છે. નાનકડું મસ્તું આપણો આ સ્વાધ્યાયનો પોર્શન બાકી છે, બરોબર છે? પછી આપણો જે પરીક્ષાનો સિલેબસ જે છે એ પૂરો થઈ જશે, બરોબર છે? જે સત્રાંત પરીક્ષાનો સિલેબસ છે એમાં આપણે ચેપ્ટર નંબર આપેલા સિલેબસ ડિક્લેર કરી દેવો હારો ભાઈ, બરોબર? ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 7, 8, 14 અને 15, બરોબર છે? આ રીતે ચેપ્ટર આપણે લેશું. 1 થી 4, 7, 8, 14, 15 આ 1, 2, 3, 4 વિડીયો છે, બરોબર છે? ચારેય ચેપ્ટરના વિડીયો આપણી લિંકમાં અવેલેબલ છે. બીજું એ કે આજથી જ આપણે મેમ્બરશીપ પ્લાન ચાલુ થાય છે. તો જે વ્યક્તિઓ આજે જોડાયેલા ન હોય હજી સુધી મેમ્બરશીપ પ્લાનમાં, એ આજે વહેલામાં વહેલી તકે જોડાઈ જાજો, બરાબર છે? આજથી જ આપણો મેમ્બરશીપ પ્લાન અને એના વિડીયો સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે, બરાબર છે? તો મારો બધાને એક નમ્ર નિવેદન અનુરોધ છે કે ભાઈ ફટાફટ મેમ્બરશીપ પ્લાનમાં જોઈન થઈ જાઓ. મિનિમમ કોસ્ટે મોટો બધો પ્લાન આપણે આપીએ છીએ, બરાબર છે? તો ફટાફટ એમાં જોઈન્ટ થઈ જાઓ અને એક એક મેથડના ઢગલાબંધ દાખલા આપણે ગણવાના છે, ઢગલાબંધ પ્રેક્ટિસ કરવાની છે, જબરજસ્ત ભૂકા કાઢ નાખે પ્રેક્ટિસ કરવાની છે, જેથી એક પણ પ્રકારની મેથડનો દાખલો કે એક પણ પ્રકારનો અલગ દાખલો ટ્વિસ્ટેડ દાખલો આપણાથી ચૂકી ન જવાય, જે કમ્પ્લીટ આપણે તૈયારી કરવાની છે. તો રેડી છો ને બધાય? ઓકે, હવે સ્ટાર્ટ કરી આજનો આ ઓજાયો વક્ર. પેલા વેલા તો એને શું કીધું છે કે ભાઈ નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં તમને થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં ફેરવો. એટલે કે આને પેલા થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે અને એનો ઓજીવ વક્રનો ગ્રાફ દોરવાનો છે. એટલે પેલા વેલા તો મારે થી ઓછા પ્રકારમાં ફેરવવું પડશે, બરોબર છે? અહીંયા શું આવે? આ વર્ગ. અહીંયા શું આવશે? આવૃત્તિ અથવા અહીંયા આપણે લખીએ સંખ્યા. ચાલો, વર્ગમાં અહીંયા શું લખું? તો કે ભાઈ ઓજીવ વક્ર થી ઓછા પ્રકારનો, તો 100 થી 120 તો ન રહે કઈ, મારે ઓછા પ્રકાર માટે જોતો. ભાઈ જોજો, થી ઓછા શું શબ્દ વાપર્યો છે? થી ઓછા. જો ઓછા શબ્દ આવે તો ઉર્ધ્વ સીમાને ધ્યાનમાં લેવાનું. આ વર્ગની ઉર્ધ્વ સીમા કેટલી છે? 120. તો અહીંયા શું લખશું? 120 થી ઓછા. અહીંયા કેટલી છે ભાઈ? તો કે 140. તો અહીંયા શું લખાય? 140 થી ઓછા. અહીંયા શું લખશું? 160. તો અહીંયા શું લખાય? 160 થી ઓછા. પછી તો કે 180 થી ઓછા. પછી તો કે 200 થી ઓછા. રેડી? હવે એમાં સંખ્યા એડ કરવાની છે ભાઈ. 120 થી ઓછા કેટલા છે? 12. અહીંયા તમે ચેક કરો, 140 થી ઓછા આ 14 ગણાય અને આ 12 ગણાય. મતલબ આપણે આ બેનો શું મૂકવો પડશે? તો કે સરવાળો મૂકવો પડે. 14 વત્તા 12 કેટલા થાય? તો કે 26. ચાલો, હવે આ 26માં 8 ઉમેરી દો તો 26 ને 8 કેટલા થાય? ફટાફટ લખી નાખો તો ભાઈ. તો કે 34. મતલબ કે 26 ને 8 34. આ 34 જણા 160 થી ઓછા કહેવાય કે નહીં? કેમ કે 160 થી ઓછા છે એ આ 8 છે, આ 14 છે અને આ 12 છે. આ ત્રણેય વ્યક્તિઓ કેટલા? તો 160 થી ઓછા છે. તો મારે ત્રણેયનો શું કરવો પડશે? સરવાળો. એવી રીતે 180 થી ઓછા એમાં આ 6 8
8 14 અને 12 બધાયનો સરવાળો કરી નાખો 14 ને 6 20 20 ને 10 30 ને 10 40 તો અહીં કેટલા આવશે 40 અને છેલ્લે 180 થી 200 નો વર્ગ એટલે 200 થી ઓછામાં આ 10 આવે 6 આવે 8 આવે 14 આવે અને 12 આવે બધાયનો સરવાળો કરી નાખો કેટલા થાય 50 આ થઈ ગયું તમારું આવૃત્તિ વિતરણ જેવું આવૃત્તિ વિતરણ કમ્પ્લીટ થાય ને એટલે ડાયરેક્ટલી આપણે લખવું પડશે શું તો કે ક્રમયુક્ત જોડ ક્રમયુક્ત જોડ કઈ કઈ થઈ તો કે ભાઈ ગ્રાફમાં તમે દર્શાવતા હોય જ્યારે આવી રીતે આપણે આમ ગ્રાફ દોરતા હોય પછી આમ ટપકું કરીએ તો ત્યાંથી આપણે વાય અક્ષય મળે એક્સ અક્ષય મળે પછી આપણે આમ લખીએ એક્સ વાય તો આને આપણે ક્રમયુક્ત જોડ કીધી હતી એવી ક્રમયુક્ત જોડ આપણે અહીંયા કઈ કઈ મળે તો જો તો 120 12 એટલે પહેલી ક્રમયુક્ત જોડ કઈ થઈ 120 12 બીજી જોડ કઈ થઈ 140 અને 26 ત્રીજી કઈ થઈ 160 અને 34 ચોથી ક્રમયુક્ત જોડ કઈ થઈ તો કે 180 અને એની હારે કેટલા છે 40 પછી નેક્સ્ટ તો કે 200 અને 50 તો આ થઈ ગઈ ક્રમયુક્ત જોડ હવે આપણે આનો ગ્રાફ દોરીએ ગ્રાફ દોરવા માટે પહેલા વહેલા તો જોઈએ શું તો કે એક એક્સ અક્ષ જોઈએ એક વાય અક્ષ જોઈએ ચાલો રેડી ડન લોક કરી દીધા છે સિમ્પલી ગ્રાફ દોરવાનો છે સિમ્પલી ગ્રાફ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કેટલી છે તો કે ભાઈ એક્સ અક્ષ ઉપર 120 થી 200 અંક આવી જાય આપણે એ જોવાનું છે એટલે હું ગ્રાફ અહીંયા કટ કરી નાખું છું બરોબર છે શરૂઆત કરું 120 પછી કેટલા આવશે તો 20 20 નો ગેપ 140 પછી 160 પછી 180 પછી તો કે 200 બરોબર છે પછી તો કે પછી આપણે એક્સ્ટ્રા એડ કરો તો આવશે 220 જો એક્સ્ટ્રા એડ કરો તો બરોબર છે અને અહીંયા આપણને ગ્રાફ કેટલાથી મળે છે તો કે 12 થી મળે છે કેટલાથી મળે છે 12 તો અહીંયા 5 5 ના ગેપ રાખી દ્યો 5 10 15 20 25 30 35 40 45 50 આ કયો થયો વાય અહીંયા કોણ આવશે ઉગમ બિંદુ ઓ આ કયો થાય એક્સ હવે આ પોઈન્ટ દર્શાવવાના છે કઈ રીતે તો કે પહેલી જોડ કઈ છે 120 અને 12 એક્સ અક્ષ ઉપર 120 વાય અક્ષ ઉપર 12 12 ક્યાં આવશે 10 અને 15 ની વચ્ચે કઈક આવે તો પહેલો ટપકો આપણે અહીંયા મળશે અત્યારે ખાલી ટપકા જ કરું છું નામ નથી આપતો બરોબર છે નામ આપણે હમણાં થોડીક વારમાં આપશું બીજી જોડ તો કે 140 અને 26 ચાલો 140 અને 26 એટલે 25 ની ઉપર અહીંયા કઈક આપણને મળવી જોઈએ જો તમારી પાસે ગ્રાફ પેપર હોય તો ટકાટક આકૃતિ થશે બરોબર છે પછી 160 થી 34 160 અહીંયા 34 એટલે 35 કરતા થોડુંક નીચે આપણે અહીંયા કઈક મળશે વેરી નેક્સ્ટ આપણને કયું મળશે તો કે 180 થી 40 કયું મળશે 180 અહીંયા અને 40 ક્યાં આવશે એક્ઝેક્ટલી અહીંયા બરોબર છે તો આ થઈ ગયું 180 થી 40 અને વેરી નેક્સ્ટ કયું છે 200 થી 50 ચાલો આ 200 અને અહીંયા છે 50 ચાલો રેડી ડન ક્લિયર તો હવે આપણે આ બિંદુઓને જોડવાના છે શરૂઆત ક્યાંથી કરશું તો કે શરૂઆત કરશું આપણે પેલું વેલું બિંદુ આપણને જે અહીંયા મળે છે ત્યાંથી એને જોઈન્ટ કરો આની આરે ત્યાંથી આની આરે પછી આને જોઈન્ટ કરો અને પછી આને જોઈન્ટ કરો પેલું બિંદુ એ એના યામ ક્યાં ક્યાં છે બરોબર છે તો એના યામ થાય 120 અને કેટલા 12 બીજું બિંદુ ક્યુ થાય તો કે બી બી ના યામ ક્યાં છે તો કે 140 26 પછીનો બિંદુ સી સી ના યામ ક્યાં છે ભાઈ 160 34 પછીનો બિંદુ તો કે ડી એના યામ ક્યાં છે તો કે 180 અને 40 અને છેલ્લે 200 અને 50 એનો યામ આપી દઈએ આપણે ઈ આ થઈ ગયો તમારે આવૃત્તિ વિતરણનો ઓજાઈવ વક્ર રેડી ફટાફટ ફોનમાં કોમેન્ટ કરતી જ રહેવાની છે ભૂલાય ન હો ધ્યાન રાખવાનું અને ઈઝી દાખલો છે મસ્તીનો દાખલો છે ટકાટક દાખલો છે પહેલા વહેલા તો આનું શું કરી લેવાનું હોય સ્ક્રીનશોટ પાડી લેવાના હોય
પાડી જ લ્યો ફટાફટ સ્ક્રીનશોટ. રેડી, લોક કરી દિયા જાય. શરૂઆત કરીએ આપણે હવે નેક્સ્ટ દાખલાની. આમાં કઈ ક્લિયર ન થયું હોય તો કોમેન્ટમાં મૂકજો. ઓકે, ડન. સ્ટાર્ટ કરીએ આજનો બીજો દાખલો. શું કહેશે ભાઈ આ દાખલો? તો કે ભાઈ, આપેલ માહિતીનો ઓજીવ દોરો. મતલબ કે તમને માહિતી છે એથી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં આપી જ દીધી છે. હવે તમારે કરવાનું શું છે? તો કે એનો ઓજીવ દોરો, પછી એનો મધ્યસ્થ શોધો, અને ગ્રાફ ઉપરથી જે મધ્યસ્થ આવે છે એ બેની કમ્પેરિઝન કરો. કાંઈ વાંધો નહીં, પહેલાં એને ઓજીવ દોરવાનું કીધું ને, આપણે પહેલાં ઓજીવ દોરી નાખીએ એટલે એને મજા આવે અને આપણને મજા આવે. હાલો, રેડી? કેટલા છે ભાઈ? તો કે ગ્રાફ કટ કરી નાખીએ. ક્યાંથી કરીએ? 38 40 42 લખતા જાવ. હાલો, આ 38, આ 40, આ 42, આ 44, આ 46, આ 48, આ 50, આ 52. કેટલા આવે છે? 0 થી 35 સુધી આવે છે. 35 સુધી આવતા હોય તો આપણે 5-5 ના ગેપમાં લઈ લઈએ. હાલો, આ 5, 10, 15, 20, 25, 30, 35. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ અને આ ઉગમ બિંદુ ઓ. હવે એને જે કીધું ને એ મુજબ હાલો 38 પેર કઈ બનશે? તો કે પેલા હું લખી નાખું, ક્રમ યુક્ત જોડ કઈ કઈ બનશે? તો કે 38 0, પછી તો કે 40 અને 3, પછી તો કે 42 5, ઓકે 42 5, પછી તો કે 44 9, 44 9, પછી તો કે 46 14, ઓકે 46 14, પછી તો કે 48 28, ઓકે ડન, પછી તો કે 50 અને 32 અને છેલ્લે 52 અને 35. 52 35 આ આપણી ક્રમયુક્ત જોડ થઈ. આને ગોઠવો. પેલા વેલા શરૂઆત ક્યાંથી કરી છે ને? 38 0 થી. તો આ 38 0 તો પહેલી વેલી પેર મને અહીંયા જ મળશે. બીજી કઈ મળે છે? 40 3. 40 3 એટલે અહીંયા 5 કરતા નીચી મળશે. ઓકે, પછી કઈ મળે છે? 42 5, એટલે કે એક્ઝેક્ટ મને અહીંયા 5 એ મળે તો એ ટપકું કરી નાખો. પછી શું છે? 44 અને 9, ઓકે 44 અહીંયા, 9 ક્યાં આવશે? અહીંયા. ઈ બેની વચ્ચે મને અહીંયા ક્યાંક ટપકું મળશે. ઓકે ચાલો ડન. પછી કઈ છે? 46 14, 46 ક્યાં આવશે? અહીંયા. 14 ક્યાં આવશે? તો કે 15 થી 1 કાપો ઓછો, તો અહીંયા આપણે મળશે કે આ થઈ ગયું 46 14. પછી નેક્સ્ટ શું છે? 48 અને 28, ચાલો 48 અહીંયા, 28 ઠેક મને મળશે અહીંયા ઉપર સુધી, તો આ થઈ ગયું 48 28. પછી તો કે 50 અને 32, 50 અહીંયા, 32 અહીંયા, બેની વચ્ચે, એટલે બંને અહીંયા ક્યાંક ભેગું થવું જોઈએ, અને છેલ્લે 52 35 ઈ અહીંયા ઉપર. હવે આને જોડો. આ એક લીટી ડિંગ 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 જોડ કરી દીધું. ઓકે ડન. આપણે આ કઈક મળ્યું, આ થઈ ગયો ઓજાઈવ. હવે એને એમ કીધું કે ગ્રાફ પરથી મધ્યક ગોતો. ઈ કેમ મળે? તો કે કુલ આવૃત્તિ કેટલી છે? તો કે 35. મતલબ કે n બરાબર 35, તેથી n / 2 એટલે કે 35 ના અડધા કેટલા થાય? તો કે 17.5. 17.5 ક્યાં? તો કે 0 થી 17.5, એટલે અહીંયા કઈક મને મળે. હવે ઈ 17.5 થી મારે એક સમાંતર લાઈન દોરવાની છે, બરોબર છે, જે મને ગ્રાફમાં અહીંયા ક્યાંક મળે, અને ત્યાંથી મારે y અક્ષને સમાંતર લાઈન એટલે કે x અક્ષ ઉપર લંબ દોરવાનો છે, જે મને અહીંયા ક્યાંક મળશે, જે 46 અને 47, અહીંયા વચ્ચે 47 આવશે, અહીંયા કોણ આવશે? 48. 46, 47 અને 48, એમાં 46 અને 48 વચ્ચે મને મળે છે, બરોબર. 46 અને 47 વચ્ચે, તો એ મને કેટલા મળતા કહેવાય? તો કે 46.5. મતલબ કે ગ્રાફ પરથી અથવા ઓજીવ પરથી મધ્યસ્થ
m બરાબર કેટલા મને મળે છે 46.5 સિમ્પલ છે પાછું કહી દઉં પહેલા n મેળવો n/2 કરો n/2 ને y અક્ષ ઉપર લ્યો ન્યાથી અહીંયા ગ્રાફ ઉપર એક લંબ દોર નાખો ને ગ્રાફ ઉપરથી x અક્ષ ઉપર લંબ દોરો જે ટપકું મળે બરોથી બરોબર ઈ થઈ ગયું આપણું આપણું મધ્યસ્થ બિંદુ બરોબર છે અને મધ્યસ્થ બિંદુ ના યામ કીધા હોય તો ક્યાં મળશે તો કે x યામ થાય 46.5 y યામ આપણે કેટલો મળ્યો તો તો કે 17.5 તો આ મધ્યસ્થ બિંદુ ના યામ થઈ ગયા પણ હવે મને ઈ લોકો એમ કહે છે કે તમે રેગ્યુલર મેથડ થી મધ્યસ્થ ગોતો તો એના માટે પહેલા વેલા શું જોઈએ વર્ગ બીજું શું જોઈએ તો કે f અને ત્રીજું શું જોઈએ તો કે cf ચાલો વર્ગ તો અહીંયા ક્યાં બનશે તો કે પેલો વેલો વર્ગ જે આપણે આપે છે બરોબર છે જોવો જી કોષ્ટકમાં આપણને પેલો વેલો વર્ગ કયો મળે કેમ કે આને કઈ પ્રકારના વર્ગ આપણે આપ્યા નથી તો આના વર્ગ બનાવવા પડે વિચારો જી 40 અને 38 છે 42 ને 44 છે તો પેલો વેલો વર્ગ 38 ની પહેલા 2 એટલે 36 થી 38 પછી 38 થી 40 40 થી 44 44 થી પછી 46 એ રીતે આપણે કરવું પડશે તો પેલો વર્ગ કયો બનશે તો કે 36 થી 38 માની લ્યો પછી 38 થી તો કે 38 થી 40 રેડી આ બે આવી ગયા હવે તો કે 40 થી 42 ઓકે 40 એને શું કહેવાય તો કે CF આપણે એક દાખલો આવડો જોયો હતો 0 3 5 પછી કેટલા આપ્યા છે 9 પછી 14 28 32 અને 35 આ મળે છે CF હવે F કેમ મળે તો કે એની મેથડ મેં તમને શીખવાડી હતી કઈ રીતે તો કે 0 ના 0 એમ નું લખી નાખો 3 માંથી 0 જાય તો 3 5 માંથી 2 જાય સોરી 5 માંથી 3 જાય તો 2 પછી તો કે 9 માંથી 5 જાય તો 4 પછી 14 માંથી 9 જાય તો 5 28 માંથી 14 જાય તો 14 32 માંથી 28 જાય ફટાફટ 32 માંથી 28 બાદ કરો તો આ 32 આ 28 બે ની બાદબાકી કરી નાખો તો ફટાફટ કેટલા વધશે સિમ્પલ 4 પછી 35 માંથી 32 જાય તો 3 હવે તો કે મધ્યસ્થ શોધવાનું કીધું એટલે આપણે પેલા વેલા તો ઓલો ડાયલોગ લખવો પડશે કયો ડાયલોગ તો કે ભાઈ અહી n બરાબર 35 તેથી n / 2 બરાબર 35 ના છેદમાં 2 બરાબર 17.5 આટલું તો બધાને ક્લિયર જ છે વિચારવાનું હવે છે શું વિચારવાનું છે તો કે હવે વિચારો 17.5 થી તરત જ મોટી સંચય આવૃત્તિ કઈ છે 28 તો હવે શું લખશું તો કે ભાઈ 17.5 થી તરત જ મોટી કેવી તો કે સંચય આવૃત્તિ કઈ છે તો કે ભાઈ 28 છે જે કયા વર્ગમાં આવે છે તો કે ભાઈ 46 થી 48 વર્ગમાં છે તેથી મધ્યસ્થ વર્ગ કેવો થાય તો કે 46 થી 48 થાય આ તો આપણો ટીપીકલ દાખલો થઈ ગયો હવે તો કે હવે જે આપ્યું છે એ લખવાનું છે અને જે ગોતવાનું છે એ લખવાનું છે તો પેલા વેલા તો આપણે અહીંયા લખશું શું તો કે પેલા વેલા m બરાબર તો કે ગોતો મને ખબર નથી l બરાબર કેટલા થશે તો કે 46 તો કે હાલો 46 પછી તો કે n / 2 n / 2 કેટલા મળ્યા હતા 17.5 પછી તો કે cf cf કેટલા મળ્યા હતા ભાઈ ફટાફટ તો કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલા થાય તો કે 14 પછી તો કે f f એટલે કેટલા છે ભાઈ ફટાફટ જોવો તો f f f મધ્યસ્થ વર્ગ ની આવૃત્તિ કેટલી છે તો કે 14 અને ગેપ આપણને કેટલાનો મળે છે ભાઈ તો કે ગેપ હું અહીંયા જોઉં તો મને ગેપ બધાયમાં 2 2 2 2 2 2 નો દેખાય છે મતલબ h બરાબર 2 હવે તો કે હવે આપણું ફેવરિટ સૂત્ર લખી નાખો ક્યુ તો કે m બરાબર l પ્લસ n / 2 માઇનસ cf ડિવાઇડ બાય f મલ્ટીપ્લાઇડ બાય h l
L એટલે કેટલા હતા 46 પ્લસ n બાય 2 કેટલા છે તો કે 17.5 માઇનસ CF એટલે કે 14 છેદમાં F એટલે કેટલા છે 14 મલ્ટીપ્લાઇડ બાય H એટલે 2 તો ચાલો 46 વત્તા 17.5 માંથી 14 જાય એટલે 3.5 ના છેદમાં 2 7 14 હવે આને થોડુંક અલગ રીતે લખી નાખો 46 વત્તા 35 ના છેદમાં 7 ગુણ્યા 10 પોઈન્ટ દૂર કરી નાખો 7 5 35 46 વત્તા 0.5 કેમ કે 5 ના છેદમાં 10 એટલે શું થાય તો કે 0.5 તો 46 વત્તા 0.5 કેટલો મળશે 46.5 આ આપણો થઈ ગયો મધ્યસ્થ એક વસ્તુ ખાસ ચેક કરો મધ્યસ્થ આપણને અહીં 46.5 મળ્યો મધ્યસ્થ ગ્રાફ ઉપરથી 46.5 મળ્યો મતલબ કે આપણો જે મધ્યસ્થ બે રીતે મળે છે એ કેવો મળે છે પરફેક્ટ મળે છે કઈ ફેરફાર વગર મળે છે અને એકદમ સાચો મળે છે પહેલી વહેલી વાત શું તો કે સ્ક્રીનશોટ પાડી જ લેવાનો હોય ફટાફટ ચાલો રેડી હવે કહેવાનું એવું છે કે આ રીતનો હજી એક દાખલો આપણે બુકમાં આપ્યો છે બરોબર છે આપણે ટેક્સ્ટબુકમાં આ રીતનો હજી એક દાખલો આપ્યો છે જેની રકમ હું તમને લખી દઉં છું તમારે મને એનો ઓઝાયું દોરીને હોમવર્કમાં મોકલવાનો છે રેડી લોક કરી દે જાય લખી નાખીએ રકમ ચાલો રેડી એક દાખલો હોમવર્કમાં કરવા આપું છું પણ હિન્ટ આપી દઉં છું કેમ કે આમાં થી વધુ પ્રકારનો આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે શું કરવાનું છે તો કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે પહેલા વહેલા તો આપણે લખીએ વર્ગ અને પછી અહીં આવશે સંખ્યા વર્ગમાં શું આવશે તો પહેલા વહેલા કેટલા છે તો કે ભાઈ જ્યારે થી વધુ પ્રકારનું કીધું હોય ને ત્યારે અધઃ સીમાને ધ્યાનમાં લેવાની બરોબર છે અને થી ઓછા પ્રકારનું કીધું હોય તો ઉર્ધ્વ સીમાને ધ્યાનમાં લેવાની તો અહીંયા આપણે અધઃ સીમાને ધ્યાનમાં લઈએ તો અહીં અધઃ સીમા કેટલી છે તો કે 50 થી વધુ પછી કેટલા આવશે 55 થી વધુ પછી કેટલા આવશે 60 થી વધુ પછી કેટલા આવશે 65 થી વધુ પછી કેટલા આવશે 70 થી વધુ અને છેલ્લે 75 થી વધુ પણ આના પછીનો વર્ગ કયો હોય શકે તો કે આના પછીનો વર્ગ હોય 80 થી વધુ તો જ્યારે થી વધુ પ્રકારની આવૃત્તિ આપે બરોબર છે ત્યારે આ વર્ગ મેન્શન તમે કરી શકો છો જો ન કરો 75 રાખો તો ધેટ્સ ઓકે બરાબર કેમ કે એનાથી વધુ તો કંઈ આવવાનું નથી મેક્સિમમ 80 સુધી જાય પાસે એટલે મેક્સિમમ 80 સુધી જાય પાસે એનાથી વધુ આપણે કંઈ દેવાના છે નહીં તો એ એમનેમ રાખો તો એ ચાલે અને જો ન રાખો અને લખો તો પણ ઠીક છે જો લખવું હોય તો આ લખવો ન લખવું હોય તો આ ફરજિયાત નથી ચાલો રેડી ડન ક્લિયર હું અહીંયા લીટો એટલે જ કરું છું ચાલો 50 થી વધુ તો કે આ બધાય 50 થી વધુ તો કે આ બધાય ફટાફટ સરવાળો કરી નાખો તો બધાયનો સરવાળો કરી જ નાખો ફટાફટ હાલો જલ્દી 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 ફટાફટ સરવાળો કરી જ નાખો સર કરી નાખો હા ફટાફટ જલ્દી કેટલો થાય આટલા બધા 10 10 10 10 20 20 ને 20 40 40 ને 30 70 70 ને 80 90 અને 100 તો કુલ કેટલો થશે 100 તો 50 થી વધુ એટલે આ બધાય કેટલા થાય 100 એ 100 55 થી વધુ 55 થી વધુ એમાં આ બે નીકળી જાય આ બે શું થાય નીકળી જાય 100 માંથી બે બાદ કરો કેટલા થાય તો કે 98 શું કામ બે નીકળે તો કે 55 થી વધુમાં આ 55 થી ઓછા વાળો આપણો તો આવવાનો છે જ નહીં 55 થી વધુ તો આટલા જ થયા તો આટલાનો સરવાળો વારે કરવા જવાય નહીં એની બદલે ખબર હતી કે આખાનો સરવાળો શું છે એમાંથી બે બાદ કરી નાખો હવે નેક્સ્ટ કયું આવે 60 થી વધુ તો જો આ 60 થી વધુ તો આ ઉપરનો આપણો બાદ કરી નાખો ઉપર કેટલા છે 8 98 માંથી 8 જાય તો કેટલા વધશે 90 હવે કયો આવશે તો કે 65 થી વધુ 65 થી વધુ એમાં કેટલા બાદ કરી નાખીએ 12 90 માંથી 10 જાય તો 80 અને 80 માંથી 2 જાય તો 78 રેડી હવે તો કે હવે આવશે 70 થી વધુ 70 થી વધુ એમાં આ 24
24 બાદ કરી નાખો 78 માંથી 24 બાદ કરો હાલો અહીંયા 8 માંથી 4 બાદ થાય તો 4 7 માંથી કેટલા બાદ કરું 2 કેટલા વધશે 5 રેડી ડન નેક્સ્ટ શું આવશે તો કે ભાઈ નેક્સ્ટ આવશે 75 થી વધુ માં આપણે 38 બાદ કરી નાખો 54 માંથી 38 બાદ કરો ફટાફટ કેટલા વધે 38 ને 40 40 ને 54 એટલે આ કેટલા વધશે 16 આ થઈ ગયું આપણું થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ હવે તમે જોઈ શકો કે આમાં ક્રમયુક્ત જોડ કેટલી મળશે તો કે ભાઈ પહેલી ક્રમયુક્ત જોડ 50 ત્યારે 100 બીજી જોડ કઈ મળે તો કે 55 ત્યારે 98 ત્રીજી જોડ કઈ મળશે તો કે 60 ત્યારે 90 ચોથી જોડ કઈ મળશે તો કે 65 સાથે 78 પાંચી તો કે 70 54 ઓકે 70 54 પછી તો કે 75 થી 16 ચાલો રેડી આ ડન ક્લિયર આ આપણી જોડ થઈ ગઈ આને ગ્રાફમાં તમારે મને મૂકીને બતાવવાનું છે રેડી લોક કરી દીયા જાય ડન તો ફટાફટ લખી લ્યો સ્ક્રીનશોટ પાડી લ્યો ડન કરી નાખો આ દાખલો ઓકે